આજે રાજકોટમાં હું એક એવા ડેલે આવી ગયો છું કે અહીંયા તમને કોટા સ્ટોન, માર્બલ અને ગ્રેનાઇટ બધી વસ્તુની ઘણી બધી વેરાયટી છે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવા ડેલે આવી ગયો છું, આખે આખા તમને મારી પાછળ દેખાતો હોય છે, કે અહીંયા તમને કોટા સ્ટોન, માર્બલ અને ગ્રેનાઇટ બધી વસ્તુની ઘણી બધી વેરાયટી છે. એના સિવાયની આપણે વિટ્રીફાઈડ ટાઇલ્સ આવે અને આપણે જે રેગ્યુલર ઘરમાં લગાડવાની ટાઇલ્સ આવે એ તમને અહીંયા મળી જશે. એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું, અત્યારે હું જ્યાં ઊભો છું એ ચાર ભૂજા માર્બલ કરીને મારી આજુબાજુમાં તમને બોર્ડ દેખાતા જાય છે. અને રાજકોટ કોઠારીયા રોડ ઉપર આપણે આ બાજુ ગુજરાતનો ગેસનો સીએનજી પંપ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ચાર ભૂજા માર્બલ એન્ડ ગ્રેનાઇટ સ્ટોન. રોડ ઉપર જ છે, આપણે રાજકોટમાં કોઠારીયા સોલવંતવાળા રોડ ઉપર રણુજા મંદિરથી થોડેક આગળ એક બ્રાન્ચ અહીંયા છે અને હજી એક બ્રાન્ચ બીજી જે છે એ ગોંડલ રોડ ઉપર છે, એ ચાર ભૂજા નામે છે. બાકી તમને જે કોન્ટેક નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને વધારાની માહિતી લઈ શકો છો. હવે આપણે જાવું અંદર અને જોઈએ કેટલી કેટલી વેરાયટી છે અને શું ભાવમાં છે. આજે એના ઓનર ઋષિભાઈ શું કહે છે? મજામાં. હવે આપણે સાહેબ ગ્રેનાઇટમાં અને માર્બલમાં કોટામાં એમાં આપણે કઈ કઈ વેરાયટી કેટલી આવે, ક્વોલિટી શું આવે? ઓકે, સૌથી પહેલા આપણે ઇનિશિયલી જોઈએ ને તો આપણે જે ફ્લોરિંગમાં અને જે વધારે પડતું યુઝ થાય કોટા સ્ટોન, ઓકે, એમાં બધું વેરાયટી થિકનેસ ઉપર વેરી કરતી હોય કે અડધાથી લઈને એમાં 1.5 ઇંચ સુધીની થિકનેસ આવે એ આપણે ફ્લોરિંગમાં જેવો યુઝ એવી પ્રમાણમાં આપણે યુઝ થતી હોય કે કોઈ માની લો કે મશીનરી વર્ક હોય, લોખંડનું હોય તો જાડું થિકનેસવાળું જોતું હોય, આપણે રેસિડેન્સ પર્પઝ હોય ગાડીઓ ચડાવવામાં ને એમાં આપણે ફરિયામાં ને એમાં નાખવાનું હોય તો એમાં 1.5 થી 1.25 ઇંચ એટલે ઇનફ થઈ જાય. ઓકે, એ આપણે કોટા સ્ટોન થયું. અને પછી પ્લેટફોર્મ હોય આ તે હોય અને નીચે જે કાચું પ્લેટફોર્મ હોય જ્યાં મજબૂતીની જરૂર હોય ત્યાં કોટા સ્ટોન વધારે હાલે. બરાબર. પછી આપણે આવીએ માર્બલ ઉપર, તો માર્બલ આપણે જનરલી રાજકોટમાં વધારે પડતો યુઝ થાય છે કબાટમાં, ઘોડા કબાટ ને આ તે બનતા હોય એમાં, અને કાં પછી ફ્લોરિંગમાં કે જે તમે જોવો તો જે મોટા બંગલોઝ ને બધા હોય તો એમાં ફ્લોરિંગમાં વધારે કોટા પ્રેફર કરતા હોય, માર્બલ પ્રિફર કરતા હોય. અને માર્બલ એ બધું છે તો એ લાગી જાય પછી તમારે એની લાઈફ લોંગ એની કોઈ પ્રોબ્લેમ ના રહે કે એમાં કોઈ મેન્ટેનન્સ ના રહે, એ બધું નેચરલ વસ્તુ છે. જેમ યુઝ થતી જાય એમ એની શાઇનિંગ વધતી જાય. અને બાકી ઘોડા કબાટમાં છે તો ઘોડા કબાટમાં આપણે જે રેસિડેન્સમાં વધારે પડતું જોતા હોય તો 99% આ જ વસ્તુ હોય, કોઈ લાકડાનું કે આ તે કોઈ સક્સેસ નથી એટલે એમાં માર્બલ જ ચાલે. એમાં પછી હવે ઉધીનો ને એવો પ્રશ્ન, હા એ પ્રશ્ન રહે એટલે એમાં માર્બલ જ ચાલે. ઓકે. અને બાકી પછી ગ્રેનાઇટ છે તો ગ્રેનાઇટ આપણે વધારે પડતો યુઝ થાય બારીના સીલમાં, બારી બાસાકના સીલમાં, પછી આપણે પ્લેટફોર્મમાં કાઉન્ટર ટેબલ હોય, ડાઇનિંગ ટેબલ હોય, આપણે કિચન પ્લેટફોર્મ હોય એ બધામાં વધારે યુઝ થાય. પછી અત્યારે લોકો ટીવી યુનિટની પાછળ એમાંય ઘણું યુઝ કરવા માંડ્યા છે અને અત્યારે ઘણું બધું જેમ કે ફેન્સી વોલ્સ કરવા માટે એના માટે ગ્રેનાઇટનું યુઝ વધારે થતું હોય. ઓકે. અને આપણે ગ્રેનાઇટની અંદર આપણે કેટલા કલર વેરિયન્ટ કેટલા આવે, ક્વોલિટીમાં શું શું ચેન્જ આવે એમાં? ગ્રેનાઇટમાં ક્વોલિટીમાં જેમ આપણે માર્બલમાં છે તો પોલિશ ને આ તે બધું આવતું હોય તો એમાં જ પોલિશ ઉપર અલગ અલગ આવતું હોય. જેમ આપણે રેન્જ હાઈ જતા જઈએ એમ માર્બલની ક્વોલિટી, એની ગ્રેનાઇટની પોલિશિંગ, પછી એની સ્ટ્રેન્થ એ બધી પ્લસ થતી જાય. અને એનો ફિગર જેટલો અપ જઈએ આપણે એટલો જ પ્લેન ફિગર આવે અને લુક એનો એટલો જ એલિગન્ટ આવે, એટલી જ સારી દેખાય. ઓકે. અને પછી માર્બલમાં અને ગ્રેનાઇટમાં આપણે મેજર ડિફરન્સ શું આવે બેમાં, માર્બલમાં ગ્રેનાઇટમાં? માર્બલ ને ગ્રેનાઇટમાં યુઝ પ્રમાણે હું તમને કહું તો યુઝમાં જે છે ગ્રેનાઇટ માર્બલની જગ્યાએ યુઝ એટલે નથી કરતા લોકો કેમ કે કોસ્ટલી જાજુ પડે છે. બાકી ગ્રેનાઇટ માર્બલ કરતાં વધારે મજબૂત આવે, જ્યાં માર્બલ યુઝ થાય ત્યાં ગ્રેનાઇટ બધે યુઝ થઈ જાય, પણ ગ્રેનાઇટ કોસ્ટને હિસાબે કોસ્ટિંગ થોડુંક હાઈ વયું જાય એટલે માર્બલ થોડું કોસ્ટ ઇફેક્ટિવ પડે એટલે માર્બલ યુઝ વધારે થાય. બાકી નકર પહેલાં જેમ કે પ્લેટફોર્મ ને એ બધું હતું તો પહેલાં માર્બલનું જ કરતા લોકો, હવે ગ્રેનાઇટ થોડુંક બજેટમાં પડવા માંડ્યું છે તો હવે માર્બલની જગ્યાએ ગ્રેનાઇટ નાખવા બેઠા છે. આમ આપણે
બારીના બાદશાકમાં ને એમાં તમે જોશો જે જૂનવાણી હશે તો ત્યાં પહેલા માર્બલ જ યુઝ થતા, અત્યારે હવે એમાં ગ્રેનાઇટ યુઝ થાય છે અને હવે ગ્રેનાઇટને અપગ્રેડ થઈને અને જેમ પ્લેન બ્લેક આવે છે એ બધું અત્યારે વધારે યુઝ થાય છે. ઓકે, પછી આપણે ગ્રેનાઇટની અંદર આપણે સસ્તામાં સસ્તો કેટલાથી આપણે એમાં સ્ક્વેર ફૂટ ઉપર હોય કઈ રીતે? હા, એનું રેટ ડિફર કરતું હોય. સસ્તાનું કોઈ જ ઓલું નથી કે ભાઈ આ છે. આપણે ઇનિશિયલ સ્ટાર્ટિંગ રેન્જ જે છે એ આપણે 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે એની. ઓકે, અને પછી એનું કોઈ એન્ડ નથી કે જેવું તમે લ્યો એ ટાઈપનું આવે. એમાં તમે કહો કે અમારે પ્લેન બ્લેક જોઈએ છે, પ્લેન વ્હાઈટમાં જોઈએ છે, તો બધું તમને અવેલેબલ થઈ જાય. ઓકે, બાકી અહીંયા આખી આખી ડિસ્પ્લે રેડી જ છે. આપણે વિટ્રીફાઈડ ટાઇલ્સની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સમાં આપણી પાસે કેટલીક રેન્જ હશે? યસ, વિટ્રીફાઈડમાં તો કોઈ જ એની રેન્જનો અંત નથી. દર વખતે જે આવે છે એમાં ડિઝાઇન અપગ્રેડ થઈને આવે છે કે જે આજે માની લો કે કોઈ વસ્તુ બની છે તો કોઈ વસ્તુ સારી ચાલતી હોય તો એ તમને એની જ અલગ 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 ડિઝાઇન છે એ પ્રમાણે પછી અહીંયા તમને ડિસ્પ્લેમાં ને એમાં જોવા મળે. ઓકે, બાકી અહીંયા આખી આખી ડિસ્પ્લે રેડી જ છે. આપણે મેજોરિટી ટ્રાય કરીએ મેક્સિમમ તમને દેખાય અને એમાં શું શું ક્વોલિટી છે, પ્લેન છે, ડિઝાઇન છે, આપણે સાહેબ પાસેથી જાણશું. હવે સૌથી પહેલાં આપણે આ બધું સાહેબ આ બધા ગ્રેનાઇટ? હા, આ બધા ગ્રેનાઇટ છે. આપણે બારી બાદશાકમાં અને જે છે એ વધારે યુઝ થાય છે. ઓકે, આવડું આ છે ઇનિશિયલી. આપણે જોઈએ તો 80 રૂપિયાની રેન્જથી સ્ટાર્ટ થતો હોય. 80, 85, 90, 100 એમ અલગ અલગ આવે છે આમાં આમાં. ઓકે, એ ફિગરનો ડિફરન્સ છે. એટલે આમાં અંદર ફિગરનો ડિફરન્સ હોય, બાકી બધાને ખબર છે ગ્રેનાઇટની અંદર. બાકી ફોર્મ બધી અરખી ક્વોલિટી? હા, ક્વોલિટીમાં એની મજબૂતી બધાની સેમ જ આવે. એનું પોલિશિંગ છે, એની ચમક છે, એ બધી પ્લસ થતી જાય. ઓકે, એ તમે આ બધી એવું છે કે તમને વિડીયોમાં ખબર નહીં દેખાય ન દેખાય, બાકી તમે રૂબરૂ આવીને એકવાર વિઝિટ કરશો ચાર ગુજા માર્બલ આપણે રાજકોટમાં કોઠારિયા રોડ પર, તો તમને વધારે અંદાજ આવશે. આ ગ્રેનાઇટની વેરાયટી હતી, આ ત્રણ વેરાયટી હતી. આમાં નાના મોટા ફિગર હતા, ફિગર છે અને પોલિશિંગમાં ફેર હતો. પછી આના સિવાયની સાહેબ આપણી પાસે બીજી ત્યાર પછી સાહેબ આપણે આ કઈ રેન્જમાં છે? આ બધા છે આપણે 100 થી લઈને આમ કહી શકીએ તો 200 સુધીની રેન્જમાં છે. ઓકે, આ બધું આપણે જેમ કે સીડી છે, પછી કોઈ કાઉન્ટર ટોપ આવતું હોય, ઓકે, કિચનનું પ્લેટફોર્મ છે, એ બધામાં વધારે યુઝ થાય. અલગ અલગ કલર ઓપ્શન્સ છે બધાના. ઓકે, એટલે આ તમને જે દેખાય લાઇનમાં આપણે અલગ અલગ એમાં પેટર્ન છે. હા, પેટર્ન અને ફિગર ને એના કલર કલર અલગ કલર ટોન ને તમે જો અમુક જે છે એ નાના ફિગર છે, અમુકમાં મોટા ફિગર છે. આખી આખી રેન્જ છે ડિસ્પ્લેની અને શાઇનિંગ વધારે ઓછું. હા, શાઇનિંગ વધારે ઓછું થાય અને બ્લેકની ડાર્કનેસ છે, એનો ફિગર છે, એ બધાય અમુક વધારે બ્લેક દેખાય, અમુક ઓછા બ્લેક દેખાય, અમુકના ફિગર ઓછા વ્હાઇટ દેખાતા હોય, અમુકના ફિગર વધારે વ્હાઇટ દેખાતા હોય. બાકી તમારે ઘરનું જે પ્રકારનું ઇન્ટિરિયર હોય એ ટાઈપના તમે ગ્રેનાઇટ યુઝ કરી શકો. ત્યાર પછી આ બધી પ્રીમિયમ? આ બધી પ્રીમિયમ વેરાયટી, બેસિકલી આ બધી સાઉથની વેરાયટી છે. અત્યાર સુધી આપણે જે બધી જોઈ રાજસ્થાનની હતી. ઓકે, સાઉથનું જે બી આવે એ બેઝ એનું પ્લેન આવે અને એની ડાર્કનેસ છે એના કરતાં વધારે આવે, અને સાઉથ રાજસ્થાનના મટીરિયલ કરતાં સાઉથનું મટીરિયલ હાર્ડ અને મજબૂત આવતું હોય. એટલે જનરલી મજબૂતીની દ્રષ્ટિએ જોવા જઈએ અને શાઇનિંગની દ્રષ્ટિએ સાઉથનું મટીરિયલ ગ્રેનાઇટમાં બેસ્ટમાં બેસ્ટ કહેવાય. ઓકે, સૌથી વધારે પોલિશિંગ? હા હા, અને ઓમ પ્લેન જેવું જ આવે, પ્લેન જેવું આવે, એમાં અલગ અલગ આવે, પ્લેન છે, આ છે. પછી તમે અહીંયા જોઈ શકો આવડું આ શાઇનિંગ વાળું છે. ઓકે, એ હતું એ પ્લેન હતું, આ એનાથી થોડુંક વધારે શાઇનિંગ વાળું છે. શાઇનિંગ વાળું છે. આની અંદર આપણે એમ કહેવાય કે ઓલી ટપકી ટપકી વાળું જે આપણે જોઈ ઝરી વાળું જેમ લાગે આપણે. યસ યસ યસ, આ એ ટાઈપનું છે, અંદર ગોલ્ડન ટાઈપની. બાકી એકવાર તમે રૂબરૂ વિઝિટ કરો તો વધારે આઈડિયા આવે, કેમ કે અહીંયા આખે આખી ડિસ્પ્લે રેડી છે અને એની અંદર આ તમને જે કલર ઓપ્શન દેખાતા હોય છે, બ્લેક છે, પછી આપણે રેડ પ્લેન વ્હાઈટ મરૂન ટાઈપનું છે અને પ્લેન વ્હાઈટ છે, આ જે રહ્યું આખે આખું પ્લેન વ્હાઈટ. આ બધા પ્રીમિયમ ક્વોલિટીના છે, જેમ સાહેબે કીધું એમ કે અરીસા જેવું ફિનિશિંગ આપણે એમ કહી શકીએ ગ્રેનાઇટમાં અને ફૂલ પોલિશિંગવાળું. આ બધી પ્રીમિયમ રેન્જ છે. આની સાહેબ આપણે શું રેન્જ હશે એપ્રોક્સ? આ એપ્રોક્સ આપણે 200 થી લઈને 400 રૂપિયા સુધીની રેન્જમાં છે. 200 થી લઈને 400 રૂપિયા. આ તમને જે કંઈ પ્રાઇસ કીધી એ બધી સ્ક્વેર ફૂટની પ્રાઇસ છે. એ બાકી તમને જોઈએ એવું કટિંગ આપણે કરી આપે, તમારે કોઈ પણ સાઇઝના પટ્ટા કરવા હોય એવા. એ હતી ગ્રેનાઇટની અને માર્બલની વેરાયટી. ગ્રેનાઇટની જ વેરાયટી હતી. યસ, માર્બલની વેરાયટી આપણે બહારે ઘણો બધો સ્ટોક છે. આપણે જે સ્ટાર્ટિંગમાં તમે આખી આખી જગ્યા જોઈ એ બહારે તમને માર્બલનો સ્ટોક મળશે. આ જે રે આખી બધી વિટ્રીફાઈડ ટાઇલ્સની વેરાયટી છે જે આપણે ઘરમાં નીચે લગાવતા હોય, ફ્લોરિંગમાં છે, વોલ્સમાં છે, બધે જગ્યા ચાલે. આ બધી કઈ સાઇઝની છે આપણે? આ છે બધી જનરલી ઉપર જે છે એ બધી 4x2 ની છે. ઓકે, હા, 4x2 ની સાઇઝ છે. આમાં અલગ અલગ સાઇઝ આવતી હોય, 6x4 આવતી હોય,
પછી 5x8 આવે છે, 8x4 આવે છે. અત્યારે મોટી સાઈઝનું ચલણ થોડું વધારે છે. બરાબર, પહેલાં જનરલી 2x2 જનરલી 2x2 ચાલતું, હવે એનાથી મોટી સાઈઝનું. પછી એમાં સાહેબ આપણે આ બધી માર્બલ ફિગરની હા આ બધી ફિનિશ છે, આ કાર્વિંગ ફિનિશ કહેવાય આને. ઓકે, હા હા, આ મેટ ઉપર આવે અને આ વધારે પડતી રેસિડેન્સમાં ને એમાં આપણે આ યુઝ થાય. ઓકે, આ મેટ ફિનિશ છે એટલે ઓલી જે આપણે અરીસા જેવું પાલીસ આવે કે પાણી બાણી પડ્યું એટલે લપસે માણસોનો પગ, એમાં આમાં એ દોષ ન આવે. આ થોડી મેટ ફિનિશ છે, આ તમને દેખાય. બાકી જે ઓલું કહેવાય છે ફિનિશિંગ વાળી, એમાં તમને રિફ્લેક્શન એ આવતું હોય છે. આ મેટ ફિનિશ છે એટલે આમાં રિફ્લેક્શન નું આવે. એમાં આટલી આટલી વેરાયટી છે અલગ અલગ, આ બધી વિટ્રીફાઈડની છે. પછી ઓલી બાજુ આપણે ફિનિશિંગ વાળી, હા એ બધી છે, ગ્લોસી છે આ બધી. હા, તો આ ગ્લોસી જે આપણે જનરલી પહેલાં બધા યુઝ કરતા એ આ ગ્લોસી વસ્તુ છે કે જે આપણે વધારે પડતી જોયું હોય. આ છે શોરૂમમાં છે એ બધી જગ્યા વધારે યુઝ થાય, કોમર્શિયલ જગ્યા હોય ત્યાં વધારે યુઝ થતી હોય. બાકી બાથરૂમમાં તમારે સાઈડની દિવાલમાં લગાવવું, હા હા, ત્યાં હાઈલાઇટમાં પછી લાઇટ ને બધી ફ્લોરિંગમાં એમાં બધામાં યુઝ થાય અત્યારે. આ બધી વિટ્રીફાઈડની વેરાયટી છે, આખી આખી તમને જે ડિસ્પ્લે દેખાય છે ડિસ્પ્લે અહીંયા રેડી જ છે, એટલે તમે અહીંયા આવી અને જોઈ શકો છો. બાકી આપણે નીચે ફરિયા આ સાહેબ આપણે ફરિયામાં એમાં ફરિયામાં છે ફ્લોરિંગમાં આપણે આ જે રહી ને આ બધી આપણે જે નીચે ફ્લોરિંગમાં પાર્કિંગમાં ને ત્યાં વધારે યુઝ થતી હોય, અથવા તો કોઈ અગાસી ઉપર ગાર્ડન કર્યું હોય કે આ તે હોય તો ત્યાં બી આનું યુઝ થાય. ઓકે, આમાં તમને કલર ઓપ્શન ઘણા બધા મળી જાય. પછી આમાં સાહેબ આપણે એ ગ્રેડ બી ગ્રેડ એવી રીતના, હા એમાં ઘણું બધું આવે છે. અત્યારે મોરબીથી તમે જોવો તો એસટીડી આવતું હોય, એમાં પછી કોમર્શિયલ ગ્રેડ આવતો હોય, બી ગ્રેડ આવતો હોય. જનરલી આપણે એવું કોઈ ગ્રેડ રાખતા નથી, આપણે બધી પ્રીમિયમ જ વસ્તુ રાખીએ છે કે એમાં કોઈ પણ ફિગરમાં કે કોઈ પણ પીસમાં કઈ ફેરફાર ના આવે, બધી પ્રીમિયમ વસ્તુ જ છે. યસ, અને આની આપણે છે વિટ્રીફાઈડની આપણે રેન્જ કેટલક થી સ્ટાર્ટ થતી હોય? વિટ્રીફાઈડની રેન્જ જનરલી 42 રૂપિયા ફૂટ થી ચાલુ થાય છે. ઓકે, જે મોટી સાઈઝ 4x2 માં કહું છું, પછી જે સાઈઝ પ્રમાણે અને જે એના ફિગર પ્રમાણે એનો રેટ ડિફર થતો હોય. ઓકે, પછી આની તો આખી પેટી જ આવતી છે? હા યસ, એની યસ એની પેટી જ આવે છે. આ મોટી સાઈઝની તમને 4x2 ની કહું તો 2 પીસની પેટી આવે, એ તમને 2 પીસ આવે. હા, અને એ તમને અંદાજ 15.5 ફૂટ જેવું કામ આપતી હોય, 15.5 ફૂટ. યસ, બાકી તો તમને આ આખી આખી રેન્જ દેખાય છે. આપણે વુડન ટાઈપનું તમારે નાખવી હોય પેટર્ન, પ્લેન નાખવી હોય, ગ્લોસી નાખવી હોય, મેટ નાખવી હોય, તમને બધી વેરાયટી મળી જાય. હવે આપણે જાવું બારે, કે જ્યાં બારે આપણે કોટાની બધી વેરાયટી અને માર્બલની બધી વેરાયટી હજી બારે ઘણી બધી બીજી પડી છે. હવે આપણે આવી ગયા બારે અને અહીંયા તમને આખે આખો કોટાનો સ્ટોક દેખાતો છે. કોટામાં આમાં સાહેબ આપણે કેટલી વેરાયટી આવે ઓમ ફિનિશિંગ વાઇઝ? ફિનિશિંગ વાઇઝ અને એની થિકનેસ વાઇઝ આપણે જોઈએ તો 5 થી 6 વેરાયટી આવતી હોય. આ જે તમે અત્યારે જોવો છો એ છે લેધર ફિનિશ કોટા છે, જે વધારે પડતો આપણે અગાસી ઉપર કોઈ ગાર્ડન કરતું હોય કાં કોઈ લપસણી એવી જગ્યા હોય કે જ્યાં સ્લીપરી રહેતું હોય તો ત્યાંનું વધારે યુઝ થતું હોય. આ તમે જોવો ફૂલે ફૂલ રફ છે આપણે, હાવ એટલે લેધર પોલિશ એટલે કહેવાય છે કે હાવ રફ જ છે, એટલે એમાં ક્યારેય લપસવાની કે એવી કોઈ જાતની ફરિયાદ નથી. અને આની જનરલી આપણે કેવડી સાઇઝના આવે? આ 2x2ની સાઇઝમાં આવતું હોય વધારે પડતું, અને બાકી કોઈ પણ સાઇઝમાં જોતું હોય તો એમાં એ પોલિશ થઈ જાય. કોઈ પણ સાઇઝમાં એ પોલિશ થઈ જાય, એ 2x2 નો. ત્યાર પછી બાજુમાં આપણે આ બીજી વેરાયટી છે, હા આ જે આપણે જનરલ આપણે ફરિયામાં ને ત્યાં યુઝ થાય, જે કોમર્શિયલ જગ્યામાં આપણે કોઈ લપસે નહીં કે એવી જગ્યા હોય ત્યાં આનો યુઝ વધારે થાય. ઓના કરતાં ફિનિશિંગ વાળો છે, થોડોક પાલિશ છે, એવું નથી કે હાવ પાલિશ. બાકી તો કોટા કોઈ દી હાવ પાલિશ આવતા એનું નામ જ કોટા. અને આ 2x2ની સાઈઝ, 2x2ની સાઈઝ આમાં સાઈઝ તમને 1.5x2, 2x2, 2.5x2 અલગ અલગ સાઈઝ મળી જાય તમને. ઓકે, તમારી જેવી રિક્વાયરમેન્ટ એ પ્રકારનું. પછી આમાં જાડા પાતળા આવે, પાછા જાડા પાતળા આવે, બાકી બધાની અંદર જાડા. પછી આપણે આમાં કોટામાં આપણે શું રેન્જ થી આપણે સ્ક્વેર ફૂટ થી ચાલુ થાય? કોટા આપણે 30 રૂપિયાથી ચાલુ થાય, 30 રૂપિયા સ્ક્વેર ફૂટ થી. અને પછી એમાં ફ્લોરિંગ નું છે તો એ 40 થી 45 રૂપિયા સુધીમાં આવતું હોય. અને પછી જે છે એ આપણે મોટી સાઈઝમાં જે છે એ વસ્તુ એ 55 રૂપિયાથી ચાલુ થતી હોય. ઓકે, તમારે જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે. બાકી તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય એ ઋષિભાઈના જ નંબર છે, તમે ફોન કરી અને તમારે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે લઈ શકો છો. હવે આપણે બારે રોડ ઉપર તમે જ્યારે આવશો ત્યારે તમને ડેલાની બારે તમને આખી આખી આ માર્બલની વેરાયટી બતાવતી હોય છે. આપણે સાહેબ આમાં કેટલી વેરાયટી આવે માર્બલની? આ માર્બલની બેઝિકલી આપણે ફ્લોરિંગમાં નાખવા પ્રમાણના યુઝથી જોઈએ તો 10 થી 12 વેરાયટીમાં છે, જે તમને ફ્લોરિંગમાં બી યુઝ થાય અને ઘોડા કબાટમાં બી યુઝ કરી શકો તમે.
ઓકે એટલે આ જે રીયો આપણે મોસ્ટ કોમન જે યુઝ થાય યસ 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 આપણે સીડી ટપ્પામાં છે પછી ઘોડા કબાટમાં છે અને ફ્લોરિંગમાં છે ત્રણ જગ્યા વધારે યુઝ થાય ઓકે આ બધી એક જ વેરાઈટીના છે અલગ 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 છે બધા અલગ અલગ વેરાઈટી છે એની જે તમે એના ફિગર જોશો ઓકે એ બધા એના અલગ અલગ હશે ઓકે બધી નેચરલ વસ્તુ છે કોઈ એમાં સેમ ફિગરના ના હોય ઓકે એટલે બધાના જે રહ્યા એ ફિગર તમને અલગ અલગ હોય એ તમે મે બી બની કે તમને વિડીયોમાં દેખાય હું દેખાય તમે રૂબરૂ આવીને મુલાકાત લઈ શકો છો આ બધામાં ઓમ આપણે ફિગરનો ચેન્જ હશે ને આપણે હા યસ આમાં ફિગરનો ચેન્જ છે કોઈ વ્હાઇટનેસ કોઈની વધારે છે ઓકે કોઈ ગ્રીન ફિગર વધારે હશે ઓકે કોઈનો ડાર્કનેસ થોડી વધારે હશે ઓકે એટલે અમુકમાં એવું હોય કે તમને થોડોક બ્લુ જાય પડતી હોય અમુકમાં થોડીક ગ્રીન શેડો આવતો હોય એ પ્રકારની બધી અલગ અલગ વેરાયટી છે અને અલગ અલગ ફિગર છે બધામાં ફિગરની ડિઝાઇનો અલગ અલગ છે પછી સાહેબ આપણે આની આપણે રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે આપણે આની રેન્જ આપણે માર્બલની 45 રૂપિયા ફૂટથી ચાલુ થાય છે અને એ 80 રૂપિયા સુધીની રેન્જમાં આવે છે 80 રૂપિયા બાકી આપણે તમારે સાઇઝ પ્રમાણે કટિંગ આપણે થઈ જાય આપણે યસ યસ કમ્પ્લીટ તમારે ત્યાં ફિટિંગ જ કરવાનું રહે ત્યાં સુધીનું અમે બધું પ્રોસેસિંગ કરીને આપીએ તમને ઓકે અને આપણે રાજકોટમાં ને રાજકોટ સિવાય આપણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણે અહીંથી એનીવેર જ્યાં બી જોતું હોય ત્યાં તમને બધે બી મળી જાય અહીંયાથી ને તમને અમે પ્રોપર પેકિંગ ને બધું પ્રોપર કરાવીને જ આપીએ તમે જ્યાં લઈ જાઓ એટલે તમારે કોઈ પણ જગ્યાએ જોતું હોય તો તમને મળી જાય બાકી નંબર દેખાય છે તમારો ફોન કરી માહિતી લઈ લેવાનું ત્યાર પછી આ કોટાની બીજી વેરાયટી યસ આ છે ફ્લોરિંગ માટેનો કોટા સ્ટોન છે જે આપણે જનરલી લેથ વર્ક હોય કા લોખંડનું જે મેજર કામ રહેતું હોય ત્યાં બધું વધારે યુઝ થતું હોય આની ઉપર 50 ટનનો ખટારો બી ચાલી જાય તો આને કાંઈ ના થાય ઓકે અરે જાડામાં જાડો જાડામાં જાડો યસ આનાથી જાડો કોટા આવે આનાથી જાડો કોટા ના આવે ઓકે આ કેટલા ઇંચ જાડો હોય છે આ છે 1.5 ઇંચ જાડો છે જે તમે જો છો અત્યારે એ 1.5 ઇંચ જેવો જાડો કોટા સ્ટોન છે ઓકે અને ઉપરનું ફિનિશિંગ એ રહ્યું તમે જોવો કે હાવ પાલિશે નહીં હાવ રફાઈ નહીં એ મીડિયમ ટાઈપનો છે આ સાહેબ આપણને કેટલાકની રેન્જમાં પડે આ તમને 40 રૂપિયા આસપાસ પડે સ્ક્વેર ફૂટનો 40 રૂપિયા બાકી આમાં બે ભાઈ બેના જ કટકા આવે પછી આનાથી મોટા કટકા આવે મોટી સાઈઝના આમાં ના આનાથી મોટી સાઈઝમાં પછી આમાં ના આવે આમાં 1.5 બાય 2 અને 2 બાય 2 બે સાઈઝ તમને મળે અવેલેબલ ઓકે એટલે કોઈને વધારે હેવી કે એવું કામ હોય તો આ કોટા નાખી શકો પ્લસ તમે આખે આખો સ્ટોક જોઈ શકો છો તમે માગો એટલા પીસમાં માગો એવડી સાઈઝમાં માગા એટલે માગો એટલે સ્ક્વેર ફૂટમાં તમને મળી જશે આ હતી કોટાની વેરાયટી બાકી તમને પાછળ આખે આખી જે વેરાયટી દેખાય છે એ બધી ગ્રેનાઇટની જ વેરાયટી જે આપણે હાઉ સ્ટાર્ટિંગમાં ડિસ્પ્લે પીસમાં જોઈ એટલે તમને ગ્રેનાઇટમાં બધી વસ્તુ મળી જશે બાકી ઓલી બાજુ પાછળની સાઈડમાં તમને દેખાય છે એ લોકો અહીંયા જ તમને કટિંગ અને ફિનિશિંગ કરી અને કમ્પ્લીટ આપે એમાં ધારબાર બધી આપણે પાડી દઈએ અહીંયા કમ્પ્લીટ થઈ જાય એ ટુ ઝેડ તમારે અહીંયા કમ્પ્લીટ થઈ જાય તો આ તો આજનો વિડીયો ચાર ભુજા માર્બલ રાજકોટ કોઠારીયા રોડની બ્રાન્ચ ઉપર બાકી બે બ્રાન્ચ છે લોકોની એક અત્યારે હું જે આવ્યો છું એ કોઠારીયા રોડ ઉપર આપણે સીએનજી ગુજરાતનો પંપ રહ્યો એની બાજુમાં એક્ઝેટ અને ગોંડલ રોડ ઉપર આપણે જે બ્રાન્ચ છે એ આપણે લેવા પટેલની જે કન્યા છાત્રાલય રહી આપણે જૂનું એસટી વર્કશોપ આપણે એનાથી આગળ આવતા ત્યાં એ રોડ ઉપર જ છે ચાર ભુજા એનો તમને વધારાની માહિતી કાંઈ પણ જોતી હોય તો ઋષિભાઈને ફોન કરી અને લઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો ભારત માતા કી જય વંદે માતરમ